વિસ્તારથી જોઈશું. રાજ્યસભાના ઉમેદવારોને લઈને કોંગ્રેસ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. પસંદગીમાં જ્ઞાતિ બળ પરિબળ હાવી થતા કોંગ્રેસ અટવાઈ ચૂકી છે. પાટીદાર અને ઓબીસી ધારાસભ્યોની માંગણીઓ અલગ અલગ સામે આવી રહી છે. ભરતસિંહ સોલંકી અર્જુન મોઢવાડિયા માટે લોબિંગ શરૂ થઈ ચૂક્યું છે, તો શક્તિસિંહ ગોહિલ સિદ્ધાર્થ પટેલ કનુકલસરિયા માટે પણ લોબિંગ થઈ રહ્યું છે. ત્યારે હવે કોંગ્રેસ ઉમેદવારોને લઈને મૂંઝવણમાં મુકાઈ છે. 12 માર્ચ રાત સુધી હાઈકમાન્ડ નામ પર મહોર મારશે. કોંગ્રેસના બંને ઉમેદવાર અંતિમ તારીખે ફોર્મ ભરશે. તો રાજ્યસભાની ચૂંટણીનો જંગ હવે નજીકમાં છે, ત્યારે રાજ્યસભાના ઉમેદવારોને લઈને કોંગ્રેસની મુશ્કેલી વધતી દેખાઈ રહી છે. પસંદગીમાં જ્ઞાતિ પરિબળ હાવી થતા કોંગ્રેસ હાલ તો અટવાઈ પડી છે. પાટીદાર ઓબીસી ધારાસભ્યોની માંગણીઓ અલગ અલગ સામે આવી રહી છે. આ તરફ ભરતસિંહ સોલંકી અર્જુન મોઢવાડિયા માટે લોબિંગ શરૂ થઈ ગયું છે. સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ જોડાઈ ચૂક્યા છે વધુ વિગતો સાથે ફોનલાઈન પર. નરેન્દ્ર, જે રીતે રાજ્યસભાના ઉમેદવાર જાહેર કરવાના જે દિવસો નજીક આવી રહ્યા છે, પરંતુ કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે, જ્ઞાતિ પરિબળ જે છે તે હાવી થઈ રહ્યું છે, શું પરિસ્થિતિ આખરે? ટોટલ છેલ્લા ઘણા સમયથી આ મથામણ ચાલી રહી છે. કોંગ્રેસનો પ્રયત્ન છે કે સીધી રીતના અને સરળતાથી ઉમેદવાર પસંદગી થાય, પરંતુ છેલ્લા દિવસોની અંદર જ્યારે પ્રભારી રાજુ સાતવ અહીંયા પહોંચ્યા હતા અને એમને તમામ જે ધારાસભ્યો છે એ મળવા ગયા હતા, અને એ મળવા ગયા ત્યારે અલગ અલગ જે નેતાઓ છે એ નેતાઓ માટે એમની સાથે નજીકના ધારાસભ્યો એમના માટેનું લોબિંગ કર્યું હતું. ઓબીસીના અનેક સભ્યો હતા કે જેમને ભરતસિંહ માટે લોબિંગ કર્યું હતું. પાટીદાર ધારાસભ્યો જે સ્પષ્ટ માંગ કરી છે કે 15 ધારાસભ્યો મળવા ગયા હતા, બેઠક પણ કરી હતી, એમને સ્પષ્ટ કીધું છે કે પાટીદાર કોઈ નેતા હોવો જોઈએ અને એમને ટિકિટ આપવામાં આવે રાજ્યસભાની. જોકે એમને નામ સ્પષ્ટ નહોતું કર્યું, પરંતુ જે કેટલાક સૂત્રો છે એમને સ્પષ્ટ કર્યું હતું કે સિદ્ધાર્થ પટેલને ટિકિટ આપવા માટેની માંગણી કરવામાં આવી હતી. આ સિવાય અનેક ધારાસભ્યો એવા છે કે જેમને શક્તિથી અને અર્જુન મોઢવાડિયા માટે પણ ત્યાં જઈને માંગણી કરી છે, અને એના જ કારણે કોંગ્રેસનું હાઈકમાન્ડ છે અત્યાર હાલ અટવાયું છે કે નિર્ણય કઈ રીતનો કરવો. કારણ કે અનેક આદિવાસી ધારાસભ્યો છે એમની પણ માંગ હતી કે આદિવાસીમાંથી કોઈની પસંદગી કરવામાં આવે, એટલે કે અલગ અલગ જે જ્ઞાતિગત સમીકરણો છે એને ધ્યાનમાં રાખીને ઉમેદવાર પસંદગી કરવાની એક મુશ્કેલી જે છે એ કોંગ્રેસ હાઈકમાન્ડ માટે અત્યાર હાલ જોવા મળી રહી છે. 13મી તારીખ આખરી દિવસ છે ફોર્મ નોમિનેશન માટેનો, અને એ જ દિવસે જે હંમેશા બનતું હોય છે કે છેલ્લા દિવસે કોંગ્રેસ એમના કેન્ડિડેટ ફોર્મ ભરવા જાય, રાજ્યસભામાં આ વખતે પણ એ જ સ્થિતિ કોંગ્રેસ માટે જોવા મળી રહી છે. 13મી તારીખે એમના કેન્ડિડેટ ફોર્મ ભરશે. જી, ધન્યવાદ નરેન્દ્ર જાણકારી માટે.